નમસ્તે વિદ્યાર્થી મિત્રો ધોરણ સાત વિષય સંસ્કૃત લેસન એક ચિત્રપદાની એક અહીંયા વસ્તુઓના નામ આપ્યા છે અને નીચે એમના સંસ્કૃત નામ આપ્યા છે વસ્તુઓના ચિત્ર અને નીચે એમના સંસ્કૃત નામ આપ્યા છે એમાં અહીંયા પ્રથમ ચિત્ર છે ખુરશીનું ખુરશીને સંસ્કૃતમાં કહેવાય છે આસનદ પછી અહીંયા છે બેગ એને કહેવાય છે સૂતઃ પછી અહીંયા છે જે આપણા કાગળ હોય છે એની ઉપર આપણે વજન મૂકીએ છીએ એને અહીંયા કહેવાય છે પત્રભારહ આપણે એને ઇંગ્લિશમાં કહીએ છીએ પેપર પેપરવેટ પછી ઇસ્ત્રી એને કહેવાય છે સમીકર મોબાઈલ એને કહેવાય છે ભ્રમણભાષ પર્વતઃ પલંગ છે એને કહેવાય છે પર્ક ચટાઈને કટહઃ ટ્યુબલાઇટને દંડ દીપ વૃક્ષ ઝાડ ઝાડને કહેવાય છે પાદપ ગ્લાસ ગ્લાસને કહેવાય છે ચશક અને દડો બોલ એને કહેવાય છે કંદુકહ હવે અહીંયા જેટલા સંસ્કૃત નામ આપ્યા છે એની પાછળ અહ આવે છે આસંદ પાછળ અસ્વર સંભળાય છે એવી રીતે બેગ થેલો દફતર જે આપણે કહીએ છીએ એને સૂતઃ એની પાછળ પણ અહસ્વર સંભળાય છે પછી ઇસ્ત્રીનું ચિત્ર છે તો સમીકર એની પાછળ પણ અસ્વર સંભળાય છે તો આ બધા શબ્દોની અંતે અ આવે છે અસ્વર આવે છે એટલા માટે આ બધા શબ્દો અકારાંત પુલ્લિંગ શબ્દો કહેવાય છે પુલ્લિંગ શબ્દોની ઓળખ છે કે તે અકારાંત પુલ્લિંગ શબ્દો છે હવે આપણે જોઈશું ચિત્ર પદાની બે અહીંયા પણ ઓળીનું ચિત્ર આપ્યું છે જેને કહેવાય છે નૌકા સાવરણીનું ચિત્ર આપ્યું છે સાવરણીને કહેવાય છે સમ્માર્જની પછી અહીંયા આપણે જે પંચ મારીએ છીએ એને કહેવાય છે રંધ્રિકા માપિકા એટલે ફૂટપટ્ટી યોજીની એટલે સ્ટેપલર પત્રપેટિકા એટલે કે ટપાલ પેટી વૃક્ષ સાયકા ખિસકોલી અગ્નિપેટિકા માચિસનું બોક્સ નિશ્રેણી એટલે શીળી સૂચિકા એટલે સોય જપ એટલે જપ કરવાની માળા અને તુલા એટલે ત્રાજવું હવે વિદ્યાર્થી મિત્રો તમે અહીંયા જોઈ શકો છો કે આ જે તમામ શબ્દો આપણે જોયા એમાં નૌકા પાછળ આ સ્વર સંભળાય છે રંધ્રિકા પાછળ આ સ્વર સંભળાય છે પત્રપેટિકા પાછળ આ સ્વર સંભળાય છે માપિકા પાછળ આ સ્વર સંભળાય છે એવી જ રીતે સમાર્જની પાછળ ઈ સ્વર સંભળાય છે યોજીની પાછળ ઈ સ્વર સંભળાય છે નિષ્રેણી પાછળ ઈશ્વર સંભળાય છે તો સંસ્કૃતમાં જે શબ્દની પાછળ આ કે ઈશ્વર સંભળાય તો એવા શબ્દો આકારાંત સ્ત્રીલિંગ શબ્દો કે ઈ કારાંત સ્ત્રીલિંગ શબ્દો તરીકે ઓળખવામાં આવે છે હવે આગળ જોઈશું ચિત્રપદાની ત્રણ હવે અહીંયા એક શર્ટનું ચિત્ર છે યુત્કમ યુતકમ એટલે શર્ટ ઉપનેત્રમ એટલે ચશ્મા કંકતમ એટલે કાંસકો અર્ગલમ એટલે સ્ટોપલર કે જેને આપણે હળો પણ કહીએ છીએ સ્ટોપલર પરણમ પાંદડું વ્યજનમ પંખો આમ્રફલમ એટલે કેરી ગૃહમ એટલે ઘર સંગણકમ એટલે કોમ્પ્યુટર દ્વારમ એટલે દરવાજો ફેનકમ એટલે સાબુ અને વાતાયનમ એટલે બારી હવે બાળકો તમે અહીંયા જોયું કે દરેક શબ્દની પાછળ આ પ્રકારે મ લખેલો જોવા મળે છે આ પ્રકારે હલંત મ તરીકે અહીંયા આ શબ્દો ઓળખવામાં આવે છે હવે આ પણ બધા અકારાંત શબ્દો છે કારણ કે એની પાછળ અસ્વર સંભળાય છે જેમ કે ઉપનેત્રમાં પાછળ અસ્વર સંભળાય છે કંકતમ પાછળ અસ્વર સંભળાય છે તો આ બધા શબ્દો અકારાંત લિંગ શબ્દો છે પણ તમે સ્ત્રીલિંગ પુલ્લિંગ અને લિંગ શબ્દોને કેવી રીતે ઓળખશો તો ફરીથી આપણે જોઈ લઈએ ચિત્રપદાની એકમાં અહીંયા જુઓ પાછળ ક્યાંય મ નથી હલંત મ જે આપણે નપુસંગલિંગમાં જોયો અહીંયા મ નથી પણ પાછળ અ સ્વર સંભળાય છે તો આ બધા શબ્દો અકારાંત પુલ્લિંગ શબ્દો છે હવે અહીંયા સમાર્જની રંધ્રિકા આ શબ્દોની પાછળ આ કે ઈ સ્વર સંભળાય છે માટે આ આકારાંત કે ઇકારાંત સ્ત્રીલિંગ શબ્દો છે એ જ પ્રમાણે આ બધા શબ્દો અકારાંત નપુસંગલિંગ શબ્દો છે પણ પાછળ મ આવશે એટલે તમારે ઓળખી લેવા